હેલો ફ્રેન્ડ્સ દ્વારકા ટુડેમાં સ્વાગત છે અગાઉ જે વોટ્સઅપની અંદર જે આ ભાઈ છે આપણી સાથે રાજન રાઇટ હતા જેમનો એક ફોટો જે ઘર મૂકીને ચાલ્યા ગયા હતા તે ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા અને અત્યારે આપણી સાથે જે ડીએનપી સ્કૂલના પ્રિન્સિપાલ છે જે એમની પાસે આપણે વાત કરીશું એની શું વિગત હતી એમાં એમાં એવું હતું કે જે હરીશભાઈ છે અમારા ડીએનપી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પચીસ વર્ષથી પિયુન તરીકે કામ કરે છે અને છ વરસથી એમના વાઇફ છે એ પણ પિયુન તરીકે કામ કરે છે એના બંને બાળકો છે એ અમારી સ્કૂલમાં અભ્યાસ કરે છે બાબો છે એ દસમા ધોરણમાં છે અને બહેનું એવું કે સાડા બાર વાગ્યા એટલે એના મમ્મી લોક કરવા ઉપર ગયા હતા તો એ અહીંયા ઊભો હતો એટલે ઓચિંતાનો નાની બેબીને એણે એવું કીધું કે આ ચાવી ગાડીની અને મારું બેગ અને હું જાઉં છું તું મમ્મીને કહી દેજે એમ કહી અને એ બાબો છે એ મીઠાપુર પહોંચી ગયો ત્યાંથી ટ્રેનમાં જામનગર વયો ગયો લગભગ બે કે ત્રણ દિવસ સુધી ખૂબ જ તપાસ કરી હરીશભાઈએ કે બાબો ક્યાં છે ઘણા બધા લોકોને જાણ કરી પણ કાંઈ સમાચાર જ નહોતા એટલે બે ત્રણ દિવસથી આવું હતું ખૂબ ચિંતામાં પણ હતા કે બાબો કાંઈ પૈસા પણ લઈને નથી ગયો અને હજી એની ઉંમર પણ નાની છે તો બાળક શું કરશે ખૂબ જ ચિંતામાં હતા બધાએ પોતપોતાના કામે લગાવી દીધા હતા કે કઈ રીતે બાળકને ગોતવું અને અચિંતાનો એક મેસેજ આવ્યો કેવી રીતે કે પદુભાનો ફોન આવ્યો રદ્યુમનસિંહ જાડેજા જે ટીવી સ્ટેશનમાં ચૂંટાયેલા સભ્ય છે શાસક પક્ષના નેતા છે અને એમના જ વોર્ડના છે એમનો ફોન નીતાબેન ઠકરાર છે એમનો ફોન આવ્યો કે ભાઈ રાઈઠા કરીને કોઈ છે એટલે ફોન આવ્યો એટલે હરીશભાઈએ ફોન કર્યો પ્રદ્યુમનસિંહને તો એમણે કીધું કે તમારો બાળક છે એ જામનગરની અંદર રેલવે સ્ટેશનની જે ઝૂપડપટ્ટી વિસ્તાર છે તેમાં લગભગ ત્રણ દિવસથી ખાધા વિનાનો બેઠો છે અને સાવ બીમાર હાલતની અંદર હતો અહીંયા એટલે પ્રદ્યુમનસિંહ બીજા કામ હતા તો એ તરત જ ત્યાં ગયા અને એને એ બાળકને ત્યાં રોકી રાખ્યો અને હરીશભાઈને એવો ફોન કર્યો કે તમે અત્યારે ને અત્યારે જામનગર આવો જામનગર જઈ અને એ બાળકને એણે સોંપો તો આવી તકે ખૂબ ટેન્શનમાં હતા હરીશભાઈ કે એક તો આ અવસ્થા એવી છે કે બાળક તરુણ અવસ્થા છે કે જેની અંદર બાળકનું મન પણ વિકાસ માનસિક રીતે પણ વિકાસ થતો હોય બાળકને અભ્યાસને લઈને ઘણા બધા વિચારોને લઈને અને કોઈ કે તો એને અણગમો પણ થતો હોય છે ઘણા બધા કિસ્સાઓ એવા બનતા હોય છે તો આવા કિસ્સાની અંદર અમારું આ બાળક છે એક તો શાળાનું બાળક છે અમારા સ્ટાફનું પણ બાળક છે અને સાથે સાથે એક વિદ્યાર્થી તો આ બધું લઈને ખૂબ જ સ્ટાફ પણ અમારો એલર્ટ હતો ચાલીસનો સ્ટાફ છે એ પણ શોધમાં જ હતો કે બાળક ક્યાંક મળી જાય એમ તો આવી તકે અમને એટલું બધું ટેન્શન હતું એના મમ્મી તો સતત રડતા હતા કે મારો રાજન મળી જાય તો સારું તો આવી કન્ડિશનની અંદર જ્યારે પ્રદ્યુમનસિંહ જાડેજાનો ફોન આવ્યો એટલે કે એક બહુ સરસ મજાની અમારા માટે વાત છે કે એક તો શાસક પક્ષના નેતા છે એના જ વોર્ડના છે અને એઝ એ સભ્ય તરીકે આટલી સરસ કામગીરી એણે કરી આપી તો આવી તકે દ્વારકા ટુડેના માધ્યમથી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ને આવા સારા કાર્ય કરતા રહે તે જેના કારણે ઘણા બધા હરીશ આવા ઘણા બધા બાળકો હોય છે કે જે માનસિક રીતે ડિપ્રેશનમાં હોય અથવા અલગ અલગ કન્ડિશનમાં હોય તો આવા સમયે જો એને સાથ સહકાર મળે તો એને ચોક્કસ ગાઈડલાઈન મળે છે પછી પણ એને બાળકને બેસીને ખૂબ જ સારી રીતે સમજાવ્યું કે બાળકને કીધું કે આવી રીતે ક્યારેય નિર્ણય ન લેવાય આપણે આપણા મમ્મી પપ્પાનો પણ વિચાર કરવો જોઈએ આપણા ભણતરનો પણ વિચાર કરવો જોઈએ આપણે તો જતા રહે પણ પાછળ બીજાની શું પરિસ્થિતિ થાય છે તો એણે પોતાની ઓફિસે બાળકને બોલાવીને સમજાવ્યું કે હવે પછી છે ને આવું પગલું ના ભરવું જોઈએ જોકે બધા શિક્ષકો પણ એને ખૂબ જ સારી સારી રીતે સમજાવે છે એના મમ્મી પપ્પાને પણ અમે પણ અહીંયા બેસાડીને વારંવાર એનું કાઉન્સેલિંગ કરીએ છીએ પણ આવી તકે આજના આ અમારી અમૂલ્ય દિવસે અમે પ્રદ્યુમનસિંહ જાડેજાનો આવી તકે ખૂબ ખૂબ નીતાબેન ઠકરાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણી સાથે તેમના વાલી છે તમે શું કહેશો ખાલી વોર્ડ નંબર એકના ઉમેદવાર પદુભાઈ જાડેજાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ પહેલી વાર નહીં આની પહેલાં એ એકવાર એ ચાલ્યો ગયો હતો ઘરથી ત્યારે મને મદદ કરી હતી આ બીજી વારે મને એને જ મદદ કરી છે તો હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું પદુભાન ધન્યવાદ હાલ આપણી સાથે દ્વારકા જે સાસદ પક્ષના નેતા કહેવાતા અને જે વોર્ડ નંબર એકમાંથી ઘણા ટાઈમથી ચૂંટાઈ આવે છે આપણી સાથે પ્રદ્યુમનસિંહ જાડેજા છે પ્રદ્યુમનસિંહ જે અમે ડીએનપી સ્કૂલમાં જે અગાઉ સોશિયલ મીડિયાની અંદર એક બાળક જે ગુમ થયેલો તેના ફોટા વાયરલ થયા હતા અને જેને તમે શોધી કાઢ્યો છે તેવું અમને ડીએમટી સ્કૂલમાંથી જાણવા મળ્યું અગાઉ પણ તેમના વાલીએ કીધું કે તમે હેલ્પ કરી હતી અને મેં એવું પણ સાંભળેલું છે કે જે વોર્ડ નંબર એકના જે નાનાથી લઈને મોટા જેટલા પણ જે મત વિસ્તારમાં આવે છે તે તમે ઓળખતા જોઉં છો તો એ બાબત આપનું કેવું શું છે લગભગ ચાર પાંચ દિવસ પહેલાની વાત છે હું જામનગરની બાજુમાં પડધરી એક કામ માટે જતો હતો ને સવારના લગભગ અગિયારક વાગે એક મારા મિત્ર છે નિલેશભાઈ તેમનું નામ છે તેમનો મને ફોન આવેલો કે પદુભા જામનગર દિગ્જામ સર્કલની બાજુમાં રેલવે ફાટક છે ત્યાં એક મોટી ઝૂપડપટ્ટી છે ત્યાં એક દ્વારકા ટીવી સ્ટેશનનું એક બાર તેર વર્ષનો એક બાળક લગભગ ત્રણ દિવસથી ત્યાં છે અને ગુમ થયેલો હોય એવા મેસેજ છે તો એને મને નામ આપ્યું રાજ રાઈઠા છોકરાનું નામ હતું અને જે ટીવી દેશન વિસ્તારમાં જ રહી છે એટલે મેં તરત જ અહીંયા હું બા જામનગર હતો અને મેં તરત જ અમારા સભ્ય છે નીતાબેન ઠકરાલનો કોન્ટેક કર્યો મેં પૂછ્યું કે બેન કોઈ રાજ રાઈઠા કરીને આપણા વિસ્તારમાં કોઈ આવો છોકરો છે અને તે અત્યારે આવી ઝૂંપડપટ્ટીમાં ગુમ થયેલો છે તેવા મેસેજ મને એક મારા મિત્ર આ આપ્યા છે તો નીતાબેને મને કીધું કે આ પદુભા લગભગ આપણા ડીએનપી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પટ્ટાવાળા જે હરીશભાઈ છે તેમનો છોકરો લગભગ ત્રણ ચાર દિવસથી બારગામ છે ને તેઓ શોધે છે કદાચ તેમનો જ છોકરો હોય તો મેં તેમને કહ્યું કે હરીશભાઈને કયો મારી સાથે વાત કરે બે જ મિનિટમાં હરીશભાઈનો ફોન આવ્યો અને તેને મને કીધું કે પદુભાઈ એ છોકરો મારો જ છે એટલે તરત જ મેં ત્યાં સામે મારા મિત્ર હતા એને એમને કીધું કે ભાઈ એ છોકરો અમારો વિસ્તારનો છે એમના મમ્મી પપ્પા મળી ગયા છે અને તેમને ત્યાં જ રાખો હું પણ હમણાં કલાકમાં આવું છું તેના મમ્મી પપ્પા એ પણ દ્વારકાથી નીકળી ગયા છે અને તે પણ સાથે આવે છે તો ત્યાં ઝૂંપડપટ્ટીમાં એનો બાબો લગભગ એવી હાલતમાં હતો હું પણ સાથે ગયો હરીશભાઈને તેમના પત્ની એ પણ આવ્યા અને અમે એ ઝુંપડપટ્ટીમાં ગયા અને ખરેખર પહેલાં તો હું એ ઝૂંપડપટ્ટીવાળા ત્યાં સેરસિંગ કરીને જે હતા જે છોકરાને ત્રણ ચાર દિવસથી સાચવતા હતા એનો પત્તો મેળવતા હતા પણ પત્તો મળતો નહોતો બરાબર છે અને એવી હાલતમાં અમે ત્યાં ગયા અને એ લોકોએ તેમની ખાનદાની દેખાડી એમને કીધું કે પદુભા આ તો મારા મિત્ર હતા અને એમને મેં વાત કરીને તરત પાંચ જ મિનિટમાં આ છોકરાનો પત્તો મળી ગયો અને આવી જગ્યાએ ખરેખર આ છોકરો આવી ગયો દ્વારકાધીશની મહેરબાની કહેવાય કે આનો તાત્કાલિક તમારા કોન્ટેક્ટ થયો અને આનો પત્તો તેમના મમ્મી પપ્પાનો મળી ગયો નહીંતર આ ઝૂપડપટ્ટીમાંથી લગભગ કોઈ પાછા જાય નહીં એવી પરિસ્થિતિ હતી બાજુમાં મોટું રેલવેનું રેલવે ટ્રેક હતો બરાબર અને ખરેખર બહુ મોટી ઝૂપડપટ્ટી હતી અને આવા છોકરા ખરેખર એકવાર અંદર વયા જાય પછી તો લગભગ ગભરાઈને જ છોકરાઓલા થઈ જાય પણ ખરેખર આ ઝૂંપડપટ્ટીવાળાની ખેલદીલી એટલી સારી હતી સરસ હતી ખૂબ જ અને ત્યાં અમે સાથે હું પણ સાથે જઈ અને રાજ ને ત્યાંથી તેના મમ્મી પપ્પાને સાથે લેવામાં લઈ આવ્યા અમે અને તેને સોંપી દીધો તેના મમ્મી પપ્પાને કેમેરામેન નિલેશ ચાવડા સાથે ઓમ ધોવાણી દ્વારકા ટુડે જે દ્વારકાધીશ